नमस्कार, आप सौना उज्ज्वल भविष्य की शुभ मंगल कामना से आओ। आज ना नित्य सुविचारों बौद्ध कथा एवं श्रेष्ठ चिंतन में स्नान करिए, पण ते पहला सौने सद्बुद्धि मळे, सौनु कल्याण थाय, सौ उज्ज्वल भविष्य मार्गे आगळ वधे एवी दिव्य भावना थी एक गायत्री महामंत्र। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आजना सुविचारों में जोईश जेवी रीते सूर्य सामे अंधकार टकी सकतो नथी, तेवी ज रीते सत्य ना संपर्क में असत्य नो स्वयं नाश थई जाय छे। डॉक्टर सर्वपल्ली राधाकृष्ण। कोई पण आंतक के अत्याचार क्यारे न करवो जोईए, कारण के तेम करवाथी ए पीड़ित नो ए दुखिता नो अवाज सीधो खुदा सुधी पहुंचे छे। हजरत मोहम्मद पैगंबर साहेब, मरण ने सुधारव हो तो प्रत्येक जीवन नी प्रत्येक क्षण क्षण ने पड़े पड़े ने सुधारो। डोंगरे महाराज, दारू नो पहलो प्यालो बुद्धि नो नाश करे छे, बीजो प्यालो पागल बनावे छे अने त्रीजो डुबाड़ी दे छे। अने एटले ज कीधुं छे, दारू न पीना भैया पागल फिरोगे तुम बाजार में, भूखे रहेंगे बच्चे बीबी रहेगी इंतजार में, बिकेगा गहना फिर क्या कहना, दर दर ठोकर खाना, होगी बड़ी खराबी होगी बड़ी खराबी। नशा न करना नशा जहर है प्यारे भाई बहना, होगी बड़ी खराबी होगी बड़ी खराबी। आम शेक्सपियरे कीधुं छे के दारू नो पहलो प्यालो बुद्धि नो नाश करे छे, बीजो पागल बनावे छे अने त्रीजो डुबाड़ी दे छे। आओ आजनी नवी बौद्ध कथा में जाइए। अपनी आध्यात्मिकता पर स्वार्थी बनी गई छे। कोई कहे आ गणपति तात्कालिक फड़े छे, तो कोई कहे आ हनुमान जी आज हाजर छे, तो कोई कहे कि आ पंथ सारो छे, आ संप्रदाय सारो छे, आ पंथना स्वामी रूबरू आवीने मदद करे छे, अने आपणे आपणी निष्ठा पक्षपलटू नेताओनी जेम वारंवार बदलता रहीए छे। निष्ठा विश्वास अने संपूर्ण समर्पण ए ज अध्यात्मनो साचो पायो छे। एक सेठ बधा धर्मोमां दान दक्षिणा आपतो हतो अने बधा धर्मोना भगवान संतो स्वामीओ पासेथी चिराग घસાવાથી થતા એ ચમત્કારની અપેક્ષાઓ રાખતો હતો। તેને સટ્ટામાં એક વખત ખૂબ મોટી નુકસાની ગઈ અને આવું થયું એટલે એક જાણીતા સંત પાસે ગયો અને એને પોતે કરેલા દાન ધર્મની વાતો કરી। બધા પંથના સાધુ મહાત્મા મને એમના સંપ્રદાયમાં જોડાઈ જવા સમજાવે છે, પણ હું નક્કી કરી શકતો નથી કે સૌથી સારો શ્રેષ્ઠ ધર્મ કયો છે। સંત કહે, સામે કાંઠે નદી પાર કરી અને તને આ જવાબ દો, પણ પહેલા તું નાવ નક્કી કરી। શેઠે સારામાં સારી મોઘામાં મોઘી નાવ નક્કી કરી। સંતે એમાં બેઠકનો વાંધો કાઢ્યો કે આમાં બેઠક નથી, બીજી કરી, તો એમાં પણ સંતે વાંધો કાઢ્યો કે આનો રંગ બરાબર નથી। શેઠે આવી રીતે 5-7 નાવ નક્કી કરી, પણ સંતે બધામાં કંઈક ને કંઈક વાંધા કાઢ્યા ત્યારે શેઠે અકળાઈ ગયા અને શેઠે કહ્યું કે તમને નાવ સામે શું વાંધો છે, પહોંચવાનું તો સામે કાંઠે જ છે ને, નાવ કોઈ પણ હોય એમાં ક્યાં વાંધો આવે। ત્યારે સંતે સ્મિત સાથે હસીને કહ્યું કે બેટા આજ તારા પ્રશ્નનો જવાબ છે, ધર્મ સંપ્રદાય આ બધા નાવો છે, પહોંચવું તો પરમાત્મા પાસે જ છે ને। સાહેબ, આના ઉપર વિશેષ ગુરુદેવ શ્રી રામ શર્માજી કહે છે કે ગાયત્રી મહામંત્ર એ સનાતન ધર્મનો મૂળ મંત્ર છે, અદ્ભુત મંત્ર છે। આપણા પ્રધાન 24 અવતારોની સેવા સાધના પૂજા ઉપાસના આરાધના બધું એક મહામંત્ર જપવાથી આવી જાય છે। મહામંત્ર જીતને જગ માહી કૌ ગાયત્રી સમ નાહી, અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા। અને ગાયત્રી મહામંત્ર તો
ગુરુ મંત્ર પણ કયો, સૂર્ય મંત્ર પણ કયો, સાથે સાથે એની રચના એટલી અદ્ભુત કરી છે કે એને જો શ્રદ્ધાથી ભાવથી નિષ્ઠાપૂર્વક વૈખરી વાણીમાં ગુરુ સત્તાની સાથે માનસિક રૂપે બોલવામાં આવે તો બ્લોકેજ નળીઓ પણ ખુલી જાય છે. અદ્ભુત ગાયત્રી મહામંત્ર કીધો છે. તો આજના શ્રેષ્ઠ ચિંતનમાં જઈએ એના પહેલા ફરી પાછા બે ચાર સુવિચારોમાં સ્નાન કરીએ. ઈશ્વર એ ભાવના ભૂખ્યા છે, પૂજન સામગ્રીના નહીં. લોકમાન્ય તિલકે કહ્યું છે, તો વિશ્વાસ વિના ભક્તિ ટકતી નથી, ભક્તિ વિના ઈશ્વરની કૃપા થતી નથી, અને ઈશ્વર કૃપા વિના મનુષ્યને વિશ્રામ મળતો નથી, સંત તુલસીદાસજીએ કહ્યું છે. તો સ્વામી રામદાસજીએ કહ્યું, મૂર્ખ માણસ એક જ પાસાનો વિચાર કરે છે, જ્યારે બુદ્ધિમાન માણસ ચારે તરફ ચારે બાજુનો વિચાર કરે છે, અને જે ચારે તરફનો ચારે બાજુનો વિચાર કરી અને પગલું ભરે છે તે જ સાચું બુદ્ધિમાન છે. આજના શુભાષિતના ભાવાર્થમાં જઈએ તો શુભાષિત છે રત્ન ભાજાંગરના બીજા અધ્યાય દુર્જન નિંદામાંથી લેવામાં આવ્યો છે. દુર્જનોનો સ્વભાવ આ શ્લોકમાં બતાવ્યો છે. એતે સ્નિગ્ધતમા ઇતિ મામા ક્ષુદ્રે સુયાત વિશ્વા સિદ્ધાર્થ નેશાન નેહે અપ્યશ્રણી યાત યાતિ. આ તો આપણા પોતાના અત્યંત નજીકના સ્નેહીજન છે, આમ માનીને સમજીને હલકા અને દુષ્ટ લોકો પર વિશ્વાસ કરવો નહીં. જેવી રીતે સરસવના તેલમાં તળેલો રાંધેલો કોઈ પણ પદાર્થ ખાધા પછી આંસુ જ પડાવે છે, એવી જ રીતે દુર્જન માણસનો સ્વાર્થ સધાઈ જાય, કામ પતી જાય, મતલબ સરી જાય, પછી એમનો સ્નેહ પ્રેમ પણ આપણને આહુણા જ પડાવે છે. અને એટલે જ કહ્યું, કર માનવ સજ્જન જનનો સંગ, કર માનવ સજ્જન જનનો સંગ, અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થાશે અંગ. કર્માનો સજ્જન જનનો સંગ, કર્માનો સજ્જન જનનો સંગ. આજના યુગમાં તદ્દન નજીકના સગા સંબંધી વારસા કે ધન માટે પોતાના જ વડીલોને કાપી નાખે છે, મારી નાખે છે. નોકર ચાકર પણ વિશ્વાસ કેળવી એકલો દેકોલ એકલો દોકડો વૃદ્ધજનોને મારી નાખી અને બધી જ સમૃદ્ધિ લૂંટી જાય છે. આપણા પોતાના જ છે આવું ઠસાવી જમીનોના દસ્તાવેજ ફેરવી નાખે, ભાડુઆ તો મકાન માલિક થઈ જાય, ભાડુઆ તો મકાન માલિક થઈને બેસી જાય. આવી તો અનેક પરિસ્થિતિ દ્વારા ભોળા અને વિશ્વાસ મૂકનારા છેતરાઈને લૂંટાઈ જાય છે. દુર્જનનો સ્વભાવ છે, જ્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી મીઠાશથી સંબંધો સાચવી રાખે છે અને પછી આઘાત આપીને છોડી દે છે. લાગણીશીલ ભોળા વિશ્વાસુ લોકોને આવા ટાઈમે રડવાનો સમય આવે છે. એટલે મિત્રો, સંગત સુસંગત કરીએ, સારી સંગત જ કરીએ, કુસંગથી દૂર રહીએ. એટલે જ કર માનવ સજ્જન જનનો સંગ, કર માનવ સજ્જન જનનો સંગ, અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થશે અંગ. કર માનવ સજ્જન જનનો સંગ, કર માનવ સજ્જન જનનો સંગ. આવો સારી મિત્રતા કરવાનો, સારો સંગ કરવાનો સંકલ્પ લઈએ અને જીવનને ધન્ય બનાવીએ. મિત્રો, આ દિવ્ય નિત્ય નવી બોધ કથા ચિંતન એવમ સુવિચારમાં ગાયત્રી અને પરમસત્તાની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે નિષ્કામ ભાવે પહોંચાડવામાં આવ્યા છે. આ દિવ્ય સંદેશમાં, દિવ્ય સુવિચાર બોધકથામાં, નિત્ય સુવિચાર બોધકથામાં આપણા ઉજ્જવળ ભવિષ્યને, શ્રેષ્ઠ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આ નિત્ય નવા સુવિચાર આપ ખુદ સાંભળી આપ એને આપના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલ અરે જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો. એ જ અપેક્ષા સહ આપ સૌનું આજનો મંગલમય દિવસ બની રહે એવી શુભકામના.
ઋષિ ચિંતન ચેનલને આપ સૌને છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ.